મારી જગદંબા મકાનસર ના આ પાવન આંગણા ની માલપા માં ભગવતી જગદંબા, માં ભગવતી જગદંબા મેલુડી ને એમ કેવા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભક્તિરસ ડાયરો ડાક નંબર સાથે મારી જગદંબા ભગવતી મેલડી આજ જે સમક્ષ પઢિયાર પરિવારનો જે ભાવ છે, થોડોક દેર વધારો, થોડોક દેર સમક્ષ પઢિયાર પરિવારનો જે ભાવ છે અને ભાવને આધીન આ ઓરડાની માલિપા મારી ભગવા ઝંડાની મેલડી બેઠી છે. કારણ કે પઢિયારના કળ ભાગલાની માલિપા એના ગઢિયાની પુનાઈની એમ કહેવાય કે કમાણીની માં ભગવતી મેલડી આજ જાગતી જ હોય, અને આવડા રેહમિયાના પાદરથી માં ભગવતી જગદંબા આજ ઠેઠ રાજસ્થાનની માલિપાથી મારી ભગવતી મેલડી એ મંડાણ માંડ્યા હોય બાપ. પણ મારી ભગવા ઝંડાની મેલડી તો એટલું બોલે કે જગતના શોખની માલિપા જ્યાં મારી મેલડી દેવનું નામ લઈ, કે જ્યાં મારી ભગવતી મેલડી દેવનું નામ લઈને જ્યાં મારું ખાંડિયું તિરહુર મંડાઈ જાય, જ્યાં મારી મૂર્તિ મંડાઈ જાય, જ્યાં મારો ધૂળનો ધડીમલો મંડાઈ જાય બાપ, એક મારી ભગવતી મેલડીનું નામ લઈ અને જ્યાં મંડાણ માંડ્યા જુગ જાય, જુગનો પાયો જાય, જગતના શોખની માલપા વર્ષોના વાણા વયા જાય, પણ મારી મેલડીનું થાપેલું કોઈ દી ઉથાપે નહીં બાપ. અને એવી આજ મકનસર ગામના આંગણે ઈ પઢિયારના આંગણે મારી ભગવતી મેલડીની એમ કહેવાય કાંઈ પધરામણી થઈ ગઈ છે. અને કદાચ જગતના શોખમાં રાજુભાઈ રાવળ પોતાનું ઘરનું નથી કહેતા મોઢેથી, પણ અહીંયા ભગવતી જગદંબા મેલડી બેઠી છે. આજ આ અષાઢી બીજના દિવસે એમાંય તમામ જગતના શોખની માલિપા હારા કાર્ય જે માણા કરે છે એને અષાઢી બીજ જેવું ક્યાંય દુનિયાના હોલ હિન્દુસ્તાનમાં કોઈ મુહૂર્ત ન ચડે. અને એવા મુહૂર્તની માલિપા ભગવતી અહીંયા મેલડી આજ પઢિયારના આંગણે બેઠી છે. અને જગતના શોખની માલિપા રાજુભાઈ રાવળ પોતાના ઘરનું આ જીભનું મોઢાનું નથી દેતા, કે કદાચ આજ ભગવતી મહામાયા શોખમાયા આજ મારી રહેમિયાના પાત્રવાળી આજ અહીંયા મકનસર ગામના આંગણે મેલડી જો અહીંયા આવી હોય, અને કદાચ જગતના શોખમાં કોઈને અખતરો કરવો હોય તો કરે, ઘણા એમ કે દેવ ખોટી ભૂવા ખોટા દાણા ખોટા અને રાવળ ખોટા ઘણા તો આવું જ કહી દે, પણ આજ પઢિયારના આંગણે મારી ભગવા ઝંડાની મારી ધૂળના ધણીમલાની મેલડી અહીં આવી છે. અને જગતના શોખની માલિપા કદાચ કોઈ માનવી એમ કે દેવ ખોટી દાણા ખોટા ભૂવા ખોટા, તો આજ પઢિયારના આંગણે ભગવતી અહીંયા મેલડી આ થડાની માલિપા આ મઢ મંદિરની માલિપા એની મૂર્તિ એમ કહેવાય કે અહીંયા ભગવતીની પધરાવી છે. અને કદાપી જગતના શોખની માલિપા કદાચ કોઈ લાગ્યો લાગ માંડે, જગતના શોખની માલિપા કદાપી કોઈ લાગ્યા લાગ માંડે, લાગ્યા લાગ માંડે એટલે માણા કોઈ એમ કે દેવ ખોટી દાણા ખોટા ભૂવા ખોટા અને આ તારી મેલડી ખોટી મારી ભગવાન મારી ભગવતી મેલડી કદાચ એમ કે કદાચ કોઈ આ અખતરો કરે મકનસર ગામના આ આંગણાની માલિપા અને આ મઢ મંદિરના આ પગથે જગતના શોખની માલિપા મેલડી કે કોઈ કદાચ હાની આંગળી લાંબી કરે અને જગતના શોખની માલિપા તો સીમાડાની માથે જડી ન દઉં તેથી તો મારી વઢવાળના સીમાડાની મારી
प्रजा माने एक जी हिंदू माने मेलड़ी ने मुसलमान यार परिवार ना आंगन बैठो छू मां भगवती मेलड़ी नो दरबार से अन आज भगवती जगदम्बा आया मेलड़ी ने एम केवा हाजरी होय मां भगवती जगदम्बा मेलड़ी ने एम केवा आज प्राण प्रतिष्ठा अन मां भगवती ने नवरंगा आ आंगन ने मलपा आवा पावन आंगन ने मलपा मां भगवती मेलड़ी ने जरे मूर्ति बिहारी होय बाप होल हिंदुस्तान ની મલપા નામ હારીને મેલડી પૂંજાય નગટી વાયના ઢોડાની મેલડી કહેવાય જો અરે વાકે અરે ખમા જો અરે હું મેલડી હું બાબુ ભાઈ 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 કલા ગુઠલા વળ જો ગુઠલા આ તો મને મેલડી કોણ વાળે ખબર નહી ભાઈ 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 ખબર વાળી જો માડી जगत ना शोक ने मलपा नाम हारी मेलडी पूंजाय पण आज हूं पटियार ना आंगणे बैठो छू तो जगत ना शोक ने मलपा मेलडी ना परसा तो घणा छे बापा पण आज आया मारी मेलडी नो परिवार बैठो छे पटियार परिवार आई बैठो छे ने मां भगवती मेलडी ना खोळा ने मलपा आज बैठा छे पटियार परिवार અમારે ઠાકોર ભાઈ નો એનો બહુ ભાવ હતો એટલે ફરીવાર ભગવતી માં મેલડી મને આ મકનસર ગામના આંગણે આજ વાજીના નિહડાની માલપા મને મેલડી લાવી શોભા પણ ભગવતીની મરજી હોવી જોઈએ ઠેઠ ધોળાના પાદરમાંથી ઠેઠ અહીંયા વાંકાનેર સુધી વરસાદ મકનસરમાં જ નથી બોલો ખૂપડાની ધારો હા પણ એ અમારી ભગવતી મારી ભટિયારના કળ ભાગલે જે મેલડી બેઠી એની મરજી હશે કે મારા રાવણને મારા લઈ જ જવા શકે મારા આંગણે એટલે આમ જો હૃદયના ભાવથી આજ અહીંયા મજા કરવા આવ્યા છે હળાહળ કળયુગમાં મેલડીના ઘણા પ્રસંગ છે માં ભગવતી મેલડીની અદ્ભુત વાતો છે પણ એની માલપાથી મને જે ગમે છે અને તમને ગમશે 100 એ 100% એવી માં ભગવતી મેલડીના એક પ્રસાની વાત કરવી નાની એવી કે જગતના શોકની માલપા મેલી મેલી સૌ કહે મેલી મેલી તને સૌ કહે પણ મેલડી કેવું મેલી નહીં તલભા મેલી મેલી સૌ કહે મેલડી કે મેલી નહીં તલભા પણ જેના કુળમાં હું મેલડી ધણી ધણી બેઠી હો અને એના કુળની માલપા જો જેથી ઊનો વાવ આવે ને તેથી તો મને ભગવા ઝંડાની મેલડી ના જગતમાં કોઈ તાલમ ન ફરે બા આ કળી કળયુગની દેવ આ સમય અત્યારે બહુ ખરાબ આવ્યો જાય કળયુગ છે
જગતના શોખમાં માનવી એકદમ માને નહીં, પણ મારી ભગવતી મારી ભગવા ઝંડાની મ્યાલડી કે સાંભળ બાપ, જગતના શોખની માલિબા કોઈ મારા નામ ઉપર મારી મ્યાલડી દેવનું ભજન કરવા વાળો તો માનવી હોય તો જગતના શોખમાં પહેલા તો સાધુ સંતોને હજારો વર્ષ તપ કરતા તઈ ભગવતી ને ભગવાન મળતા, પણ મારો ઠાકોરભાઈ જેવો જો કોઈ દેવને માનવા વાળો વ્યક્તિ હોય તો મ્યાલડી કે સાંભળો, હજારો વર્ષ નહીં, સો મહિના નહીં, ત્રણ મહિના નહીં, ત્રણ દી નહીં, પણ મારી મેલડીના નામનો વિશ્વા એક મનની માલિપા રાખે અને ત્રણ કલાક મારી હામો બેહે અને પથ્થરની મૂર્તિની માલિપા જો મેલડી કે ખમકારા ન કરું તેથી તો મારી ભગવા ઝંડાની મેલડી ન કહેવાય. એવી મા ભગવતી જગદંબા વિશ્વાસના પ્રતિકની વાત કે જગતના શોખની માલિપા મેલડી ભક્તોના કેવા કામ કરે એવી મારે નાની એવી આજ પઢિયાર પરિવારના આંગણે મેલડીના દરબારમાં બેઠો છું એટલે મારી ભગવતી મેલડીની વાત કરી, પણ કેવી મા મેલડી વાત. અમદાવાદ જિલ્લાનું ગામ છે ધોળકા, અને ધોળકાની પડખે નાનું એવું કરીને ગામ છે શિયાવાડા કરીને ગામ. એ શિયાવાડાના પાદરની માલિપા એક નાના એવા ધૂળના ધડીમલે અમારો કાનિયો જોગી પંચમીયો રાવળ જોગ્યો, પંચમીયો રાવળ જોગી ઈ શિયાવાડાના પાદરની માલિપા નાના એવા ધૂળના ધડીમલે આવું આરસ પથ્થરનું મંદિર નહોતું તેથી એક નાનો એવો ધૂળનો ધડીમલો ની ધૂળના ધડીમલા એઠે એક મુઠી ધૂળનો ધડીમલો છે, એક નાનો એવો લીમડો છે, અને લીમડા એઠે પોતાના માવતરને જગતમાં જેને જોયા નથી એક જગતના શોખની માલિપા પોતાના માવતરને પોતે જોયા નથી, પણ ભગવતીના બાળપણની માલિપાથી જેને ભગવતીના નામનું ભજન લાગી ગયું અને જગતના શોખની માલિપા ભગવતીને મેલડીના ભરોસે જે જીવે છે એવો શિયાવાડાના પાદરની માલિપા અમારો પંચમીઓ કાનિયો જોગી એ ભગવતી જગદંબા મેલડીના નાના એવા ધૂળના ધડીમલે માં ભગવતીનું મેલડીનું ભજન કરે કે તું હિ માં મેલડી, તું હિ માં મેલડી, તું હિ માં મેલડી, તું હિ માં મેલડી. હવા પર દીવ કેમ દી આત્મે ત્યાં સુધી શ્વાસ હાલે ત્યાં સુધી ભગવતી મેલડીનું જ નામ જીભે, બીજી કોઈ દેવનું નામ નહીં, કોઈ ભગવાનનું નામ નહીં, ભગવતી મેલડીનો જ જેને વેરાગ લાગ્યો છે. પણ જોર જોતાની માલિપા કેવા કે એક પછીના એક દિવસો ઈ શિયાવાડાના પાદરની માલિપા કાનિયો જોગી મેલડીના ભજનની માલિપા પસાર કરે છે. પણ એક દિના સમયે આખું નાડોદા રસપૂતનું ગામ છે, નાડોદા હાકના અટક જેની નાડોદા છે આખું નાડોદા રસપૂતનું ગામ છે, અને એ ગામની માલિપા વખતની વાત છે એક દિના સમયે મરકી જેવો રોગ આવ્યો છે બાપા.
ए हा मर की जो रो ढोलका गांव नी मलपा एम के बाग हाहाकार मसी गयो सिया वाला ना पादर नी मलपा हाहाकार मसी गयो बाप कारण के जगन्नाथ शोक नी मलपा ये नाड़ादार रसपूत नु गांव अन ये गांव नी मलपा होल होल जुआन आदमी आ लोक छोड़ीन परलोक नी मलपा वे गया मर की जो जे रोग आयो से આખા ગામની માલપા હાહાકાર મસાવી દે નાડોદા રાજપૂતના હોળ હોળ જુવાન આદમી આ લોક છોડીને પરલોકની માલપા મૃત્યુ પામે પણ ગામની માલપા હાહાકાર મસી ગયો આ હા જગતના શોકની માલપા હવે કોઈ ધર્મ કોઈ દેવી કોઈ ભગવતી બસાવે તો જ બસશે એની માલપાથી એટલે આખું ગામ ભેગું મળે ને એવું નક્કી કરે કાનીઓ જોગી એક નાના એવા ધૂળના ધડમલે પોતાની દેવ ભગવતી મેલડીનું ભજન કરે છે તો હાલો ના એની મેલડીને હાથ જઈને ગઈ લાખો ગામ ભેગું મળે અને કાનીઓ જોગી જે ધૂળના ધડમલે મેલડીનું જે ભજન કરે છે ન્યા આવીને કાનિયા જોગીને કે સાંભળે ભાઈ અમારા ગામની માલપા મરગી જેવો રોગ આવ્યો છે હોળ હોળ જુવાન આદમી આ લોક છોડીને પરલોકની માલપા વયા ગયા આ ધૂળના ધડમલે તું બાળપણની માલપાથી મેલડીની તારી દેવનું ભજન કરશો તો તારી મેલડી દેવને પૂછને બાપ જગતના શોકની માલપા કાનિયા જોગીએ પોતાની માટે કોઈ દે કાંઈ માંગ્યું નથી બાપ એ ધૂળના ધડમલે અમો કાનિયો જોગી સુંદા લગાડી અને હાથની માલપા સાર લીધી જો મારી ભગવતી મેલડી મટાડતી હોય તો તમારું દુઃખ ભાંગતું હોય એમાં મને વધારે આનંદ હશે બાપ એ હાથની માલપા ઝાડ લે અને એ ધૂળના ધણીમલાની માથે મારી ભગવતી મેલડીનું નામ લઈને ઘા કરે કે આ ધૂળના ધણીમલાની માથે જો મારી મેલડી આજ તમારો મરકી જેવો રોગ આ શિયાવાળાના પાદરમાંથી જો હાંકી મુક્તિ હોય ને તો મને 1500 મારી ભગવા ઝંડાની મેલડી આપે બાપ હાથની માલપા ઝાડ લઈ અને એક ને બે ફેર એમ કેવા કે ધૂળના ધડીમલાની માથે ઘા કર્યો પણ મેલડી જગતના શોકની માલપા એ ધૂળના ધડીમલાની માથે 1500 પડે અને ધૂળના ધડીમલાની માલપાથી મારી ભગવા ઝંડાની મેલડી બોલે છે બાપ કે ખમા ખમા મારા કાનિયા શોકી તને સાજી ખમા બાપ જગતના શોકની માલપા મારું ભજન કરતો હોય મારા નામ ઉપર તને ભાવ હોય તો માંગી લે આ હે મા હે મારી જગત સર્જનહાર જગતમાં મારે મેલડી મારે કાંઈ જોતું નથી પણ જો આજ તું આ ધૂળના ધડીમલાની માલપા મેલડી તું બોલતી હો તો મારા ગામની માલપા મરકી જેવો રોગ આવ્યો છે અને હોળ હોળ જુવાન આદમી એકવી વીહ વરાના આવા હોળ હોળ આદમી જુવાન આ લોક છોડીને પરલોકની માલપા વયા ગયા છે મા જગતના શોકની માલપા જો આજ મારા પંચમિયા રાવણ શોકીનો અવાજ સાંભળતી હો અને જો મન વસને બંધાતી હોય બાપ તો હાંભળ માં આવડા શિયાવાળાના પાદરની માલપા જે મરકી જેવો રોગ આવ્યો ને એ રોગને આગી મૂક્યો હાંભળ બા હવા પર દી ઉગે આજનો દિવસ વયો જાય કાલના દિવસની માલપા હવા પર દી ઉગે એમ કે સૂરજ નારાયણ પરથી પ્રથમ ધરતીની માથે પોતાનું કિરણ પાથરે અને એવા ટાણે આજે શિયાવાળા ગામ છે ભગવતીના જ્યાં એમ કહેવાય મઢ મંદિર છે જ્યાં ભગવતી ભગવાન બેઠા છે એ ભગવતીના મઢ મંદિરની માલપા એક ધજા એક શ્રીફળ અને કવલી ગાયના દૂધ લઈ અને આખા શિયાવાળાની ફરતી કાસા ધોરાના તાતણે ધારવાડી કરાય દૂધની અને હવા પર દી ઉગે સમકીવા સૂરજ ચડે અને મરકી જેવો રોગ જો પાણી કરીને પી ન જાવ તેથી તો કાનિયા જોગી તારી ભગવા ઝંડાની મેળવી લઈ બા ધારાવાડી દેવરાવે ગામની ફરજી એમ કેવા દૂધની ધારાવાડી દેવરાવી દેવી દેવતાને એક એક શ્રીફળ એક એક ધજા
પીર પેગંબર વોલિયા ભગવતી ભગવાન ને તમામ ને દિવસ થાના એક ધજા ને એક શ્રીફળ ચડાવે કાસા દાતણે ગામ ની ફરતી એમ કેવા દૂધ ની ધારા વાળી દેવરાવે મારી ભગવાન ઝંડાની મારી મેલડી એ જીવડાઈ મરકી જવાન રોગ ને હાકી મૂકે મારી ભગવતી જગદંબા મેલડી એમ કે મરકી જેવા રોગ ને હાકી મૂકે એટલે ગામના હૈયાની માલપા હરખ ને જમાતો આજ ભગવતી મેલડી એ આ શિયાવાડાના પાદર ની મારી પાછી જો મરકી જેવો રોગ હાકી મૂક્યો હોય ને તો આજ હવે કાનિયા જોગી ની જે મેલડી કે ને એ મેલડી કે આજ મારા ગામ ને કરી દેવું છે એટલે આખું ગામ ભેળું મળી અને ધૂળના ધણીમલે શિયાવાડાના સીમાડા ની માથે ભગવતી મેલડી નું જે કાનિયો જોગી ભજન કરે છે આખું ગામ ભેગું મળે ને આવું કહે કાનિયા આજ તારી મેલડી અમારું દુઃખ મટાડ્યું છે તો જગત ના શોખ ની માલપા તારી મેલડી કેમ અમારે કરી દેવું છે જગત ના શોખ ની માલપા મારી તો જગત સર્જન હાર મા છે દુખિયા નો બેલી નો ધારા નો આધાર વગર દોગડા નો વકીલ કદાચ જગત ના શોખ માં કોઈ ની આરે કઈ લડાઈ થઈ જાય અને કોર્ટ ની માલપા કેસ કબાલા થાય કદાચ જગત ના શોખ માં જરૂર પડે કોઈ દવાખાનું આવે તો મારી ભગવાન ઝંડાની મેલડી અહીંયા જે બેઠી છે બાપ મારી પઢિયારના કળ ભાગલાની આ મેલડી હોય કે કદાચ જગતના શોખની મજમાં કોઈ કેસ કબાલા થઈ જાય કોઈ ઓશિંદાનો ધોકો મારી લે અને હામે સત્તા હોય સત્તાની પાસે આપણું હાલે એમ ન હોય અને કદાચ આવડા ધૂળના ધણીમલે આ મઠ મંદિર ની માલપા મેલડી ના હામો કદા બે જેમ માણા બેહી જાય અને આંખ ની માલપા થી પાંચ વસી આલા આહુડા પડન કે ક્યાં ગઈ હે કે ક્યાં ગઈ નાભી ની માલપા થી શબ્દ છૂટે અને મારી મેલડી જગત ના શોખ ની માલપા આ પથ્થર ની મૂર્તિ ની માલપા જો બોલવા ન મળે તો પઢિયાર ના કળ ભાગલ્યા ધૂળના ધણીમલે મેલડી નો કહેવાય બાપ એમ આખું ગામ ભેગું મળે ને આવ્યું કાનિયા જોગી તારી મેલડી કે ની આજ મારે કરી દેવું છે કે મારી જગદંબાને વાલોમાં વાલો દીકર્યો અને ઈથી વાલો મારી ભગવતી મેલડીનો માંડવો છે બાપ તો પૂછ તારી ભગવતીને તારી મેલડી કે આજ કરવું છે કે તો સાંભળો જો મારી મેલડીને આજ તમારે કાંઈ ધરવું હોય તો 52 ગજની ધજા ચડાવો આ શિયાવાડાના સીમાડાની માથે અને મારી મેલડી દેવનો નવરંગો માંડવો નાખો મારી મેલડી દેવને બહુ ગમશે બાપ મારી ભગવતીનો નવરંગો નાખે માંડવો એ બોલા શિયાવાડાના પાદર માન નાખે મારી મેલડી નો માંડવો માં ભગવતી યજ્ઞ આજરો છે અને માં ભગવતી ની મૂર્તિ એમ કેવાય કાંઈ પઢિયારના આંગણે આ બંધ મંદિર માં જેમ મેલડી ની આજ મૂર્તિ આપણે પધરાવી છે એમ શિયાવાડાના બહુ સમજા જેવી વાત છે માં ભગવતી મેલડી હું કરી દે બધા જગત ના શોખ માં માનવી એમ કે દેવ કઈ ન કરી શકે તો મેલડી હું કરી દે ને એ આજ મારે વાત કરવી છે જગત ના શોખ ની માલપા કારણ કે રૂઠી દીએ દીકરા તૂઠી દીએ રાત ભગવતી મેલડી જો તમારી માથે મહેરબાન થઈ જાય તો જગત ના શોખ ની માલપા કદાપી 51 વર્ષ ના વાણા વાગ્યા હોય અને કદાપી કોઈને સંતાન ન હોય ને મારી ભગવતી મેલડી નો શીખવું પડે કે જગત ના શોખ ની માલપા આ 51 વર્ષ ના ભાવના મેળા ભાંગી અને વાંજિયા ઘરે જો પારણ નો બંધાવે તો જે તો મારી ભગવાન ઝંડાની મેલડી નો કહેવાય બા ઈ માં ભગવતી નો નવરંગો માંડવો નાખ્યો છે શિયાવાડાના સીમાડાની માથે
અને રાવળ દેવના દીકરા જે ડાક ડમર છે ને ડાક ડમર વગાડે આખી નવહરી નાદ રાવળ જોગીની જડાવે અને કાનિયા જોગીના ઈ આંગણાની માલપા હિલોલ કિલોલ થાય છે ભૂવા ભક્તો રમે છે અને માં ભગવતીના માંડવાની માલપા ખમાના ખમકારા મારી મેલડી કરસ બા પણ ધોળકા ધોળકા વિરાટ નગરી ધોળકાની માલપા મામચ્છા બેગડા જાતે પોતે મુસલમાન છે અને ધોળકાના શોકની માલપા ઈ પાદરની માલપા ઈ રજવાડાની માલપા મામચ્છા બેગડાનો યોગ્યના સમયે રાજ આલ્યું જાય છે ભગવતીનું કાર્ય કોઈ હારું કરવા બેહે તો એની માલપા કોક નબળું જાણતો હોય શિયાવાડાના પાદર માં કાનિયા જોગીએ એની મેલડી નો માંડવો રોક્યો છે એટલે પોતે ઇસ્માલ મુસલમાન ઇસ્માલે દરબાર મામચ્છો બેગડો કે મારા રજવાડામાં મારા રાજમાં મારા નગરમાં મારી રજા વગર કોઈથી કઈ કાર્ય કરાય નહીં અને આ કાળા માથાનો માનવી કાનિયો જોગી શિયાવાડાના પાદરમાં મેલડીનો માંડવો નાખીને બેઠો કે હા બાપુ એટલે પોતાના રજવાડાની માલપાથી રાજમહેલની માલપાથી ડબલ જોડાની બંદૂક ખંભાની માલપા રાખી રેવત ઘોડીની માથે પ્લાન માંડીને બે સિપાહીઓને લઈ અને મામચ્છો બેગડો એમ કેવાય ઠેઠ ધોળકા વિરાટ નગરી ની માલપાથી શિયાવાડાના પાદરમાં આવે બાપુ રાવળ દેવ ના દીકરા ગુણગાન ગાય છે માં ભગવતી ના માંડવાની માલપા હો હરું ઘોડું આવવા દીધું ખંભાની માલપા બંદૂક હતી માંડવાની માલપા ઉભા રહી અને અવાજ કર્યો ત્યાં તો મારી નવહરી નાજ અને જગતના શોકની માલપા હજારો માનવીની મેજની માલપા મામચ્છો બેગડો કે સાંભળજો બરાબર વાત ઉપર ધ્યાન દેજો આ શબ્દ હું જે બોલું એની માથે કે આ મારા રજવાડાના માલપા મારા રાજની માલપા મારી પરવાનગી વગર આ ઢોંગ થતી તમે હું હાજર છો કાનિયો જોગી દુબળો જેનો દેશે નવરંગા માંડવાની માલપા અમારો પંચમીઓ રાવળ જોગી બેઠો છે કે હે બાપુ કે આ તો મારી ભગવતી મેલડી નો નવરંગો માંડવો આ શિયાવાડામાં મારા ભાવી ભક્તો એ મારી જગદંબા મેલડી નો નવરંગો માંડવો નાખ્યો બાપુ આ તો માંડવો છે મેલડી નો કે કઈ મેલડી કોની મેલડી અને મારા રજવાડાની માલપા તારી મેલડી હોય ગમે એવી હોય પણ મારી પરવાનગી વગર તારા આ ગામના પાદરની માલપા માંડવો નો નખાય કે બાપુ આ તો મારા ગામનો ભાવ હતો અને મારી ભગવતી મેલડીને એક આનંદથી માંડવો રૂપો છે સાંભળ અત્યારે ને અત્યારે તારું બધું બંધ કરી દે અને મારા રજવાડાની માલપા કોઈ દેવનું નામ ન લેતા કારણ કે જાતના મુસલમાન એ ન માને કે જગતના શોકની માલપા દેવ દેવી પીર પેગંબર વાલિયા આ કઈ વસ્તુ છે જ નહીં એ નિરાકારને માને આકારને નહીં આપણે મેલડીમાંનો ફોટો લાવીને ઘરે મૂકી દઈએ તો આપણે એવું માનીએ કે આ મેલડીમાં છે એટલે બે હાથ જોડીને પગે લાગો ઈ એને નથી માનતા ઈ તો નિરાકારને માને જેનો કોઈ આકાર નથી એટલે મમચ્છો બેગડો એમ કે આ બધું ખોટું છે બંધ કરો કે બાપુ ખોટું નથી મારી ભગવતી મેલડી આ નવરંગા માંડવાની માલપા થાંભલીએ અત્યારે મારી જગદંબા મેલડી બેઠી છે બાપુ કે અમને મારી જગદંબાનું કાર્ય પૂર્ણ કરવા દો કે નહીં મારા રજવાડાની માલપા દેવનું કોઈથી નામ ન લેવાય માતાજી બારાનું નામ ન લેવાય અને જો જગતમાં આજ આ માંડવે તારી મેલડી હોય તો જગતના શોખની માલપા હું કહું ને એ આજ તારી મેલડી કરી દે જે મામચ્છો બેગડો રોજા હણ ઘોડી છે એની માથે અસવાર થઈને જે મામચ્છો બેગડો આવ્યો હતો શિયાવાડાના પાદરની માલપા કે હા બોલ આ માંડવાની માલપા જો તારી મેલડી અત્યારે બેઠી હોય અને તારી ભગવતી મેલડી જો આજ જેમ કે કાનો હકનો કોળજો ખાવા બેઠી હોય તો આવડી આ મારી જે રોજાહણ ઘોડી છે ને એ હબર છે અને એ ઘોડીના પેટની માલપા શું છે એ તારી મેલડી કે તો મને ખબર પડે એટલે ખંભાની માલપા ડબલ છોટાની જે બંદૂક હતી
ये खंभानी मालिका जी डबल छोड़ना नहीं बंदूक लाई अने रोजा हने घाड़ी मांडवानी मालिका जी उभी से ये ने आवाज करें मारी नहीं કે જો આ જગતના શોક ની મલબા તારી મેલડી હોય ને તો આ ઘોડીના પેટની મલબા હું સહી તારી મેલડી મન કહી દે અને નવરંગા માંડવાની મલબા ભુવાક ભગતની જેની લાજ જવાની હોય જગતના શોક ની મલબા દેવી તો તાગ લઈ લેવો જગતમાં મારો તમારો બધાયનો મારો તમારો બધાયનો તાગ લે કારણ કે ભગવતીને સોનાક સાંજીની માયા નથી દેવને સોનાક સાંજીની માયા નથી એ તો એક ભાવની ભૂખી છે મારા તમારા હાસા હૃદયના ભાવથી કદાચ ધૂપ ધુવાડો થાય ન થાય પણ એનું હવારમાં દી ઉગે અને આમ કહેવાય કે આ પેટની માલપાથી નાભીના આ કુંડળની માલપાથી હાસા ભાવથી મેલડીના પાંચ નામ નીકળી જાય ગમે દેવને માનતો હોય હાસા પાંચ નામ નીકળી જાય એટલે મેલડી કે મારા સોપડે સડી જાય અને જગતના શોકની માલપા મારા નામે જીવે અને હોલ હિન્દુસ્તાનની માલપા જો કમોતે મરે ને તેથી તો મને ભગવા ઝંડાની મેલડીનો માન નહીં બાપા સુરતા રખાડી અને માં ભગવતી જગદંબા નું મન ની માલપા થી રટણ કરે તુહી માં મેલડી તુહી માં મેલડી તુહી માં મેલડી મનની માલપાથી પોતાના હૈયાજી ભગવતી મેલડી નું સ્મરણ કરે હે માં આગની માલપાથી દડ 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 સોધારા આહુડાની ધાર વાગે કહે મારી જગત સર્જન હો જગતના શોકની માલપા તારા નામે હું જીવતો હોઉં અને આજ મારું ગામ ભેગું મળી અને તારો નવરંગો માંડવો નાખે અને આ માંડવાની માલપા હે ભગવતી મેલડી જગતના શોકની માલપા કદાપી માનવી કોઈ મને ગાળ દે હવા પોળ દી ઉગે અને કદાચ કોઈ મને ગાળ દે ને તો એ ગાળ હું કાનીઓ જોગી હું ખાઈ લઈશ બાપા પણ આવડા નવરંગા માંડવાની માલપા હે ભગવતી મારી આબરૂ જાય મને મંજૂર છે પણ જગતના શોકની માલપા કાલ કોક એમ કહે ને કે ક્યાં ગઈ કાનિયા જોગીની મેલડી તેથી જગતના શોકની માલપા મને મર્યા જેવું થાય મા ઈ કાનિયા જોગીની આંખની માલપા થી દડ 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 સોધારા આહુડાની ધાર વહી જાય એક આંખમાં આહો એક આંખની માલપા ભાદરવો અને રોતો રોતો મારી મેલડી કેસે ખાંભળ માં જગતના શોકની માલબા કાતો આ માંડવાની માલબા મારી ભગવા જનારી ભગવતી મારી તારી લાજ રાજ અને કાજિયા એમ કેવા નવરંગા માંડવાની માલપા જ્યાં થાંભલીએ તારો વાસ છે ને ત્યાંથી હવા વેતની નાંગણી બની અને મારા શરીરે કરડી જાય એટલે હવા પર દી ઉગે ને મારે દુનિયાની માલપા કોઈને મોઢું ન દેખાડવું પડે બાપ આજે મૂર્તિ બતાવી છે અને કદાપી આજ પટિયાર પરિવાર હૃદયના ભાવથી હાથ કરે ને તો આ મૂર્તિની માલપા હવા વેતની નાંગણી બને એ કળી કળી ઉગની દેવ બાપ એટલે એ નવરંગા માંડવાની માલપા એ ધૂળના ધણીમલે ભગવતી મેલ એમ કેવા હવા વેતની નાંગણી બની અને જીભના લબકારા લેવા મળી ખાંભળ બાપ મારા મેલડીના નામે જીવતા હોય જગતના શોકની માલપા કદાપી કોઈ આંગળી સીધે અને પોસાનો હિસાબ લઈ અને હોલ હિન્દુસ્તાનની માલપાથી તો પાછી ન વળું તેથી તો મને ભગવાન ચંદ્રની મેલડીને કોઈ માને નહીં બાપ ખમાનો ખમકારો કર્યો ભગવતી મેલડી ભાઈ વરદાન આપી દીધું કાકાનિયા શોકી એમ કેસે ને કે ઘોડીના પેટના પેટની માલપા હું છે પણ આજ એના પેટની માલપા હું ખાઈને આવ્યો એ જો ન કહી દઉં તેથી તો હું ભગવા ઝંડાની મેલડી નહીં પા અને એનો રંગ માંડવાની માલપા ભગવતી જગદંબાને નોતર્યા 66 છોકરીઓ 9 લાખ લોબડી વાળી બલહાર ભેળિયાળ્યું કરોડ દેવ કાતાળ્યું એ શિયાવાડાના પાદરની માલપા નોરંગા માંડવાની માલપા છે 33 હો માંડ્યો છે 33 હાની માલપા ભગવતીઓ બેઠ્યું છે બાપા ભુવા હું કામ ધોણે
પણ આ પંચભૂત ની આ કાયા ની માલપા દસ દુઆ પણ ભગવતી જયારે જગત ના શોક ની માલપા દેવ ના ભગવતી ના નામ ની જરૂર પડે કે જગત ના શોક ની માલપા ઘણા કવિ અમારા કે છે કે જગત ના શોક ની માલપા જેનું કાકા ખૂટી જાય કુટુંબ ખૂટી જાય મામા ખૂટી જાય મોહર ખૂટી જાય અને દુનિયાના જયારે માનવી ખૂટી જાય જગત જેથી સાકારો કરે હગા નો પડે હાથ તેથી માનવી ને જન કેજો ક્યાં આખો નો જતો તારા કુલ ની માલપા જે ભગવતી બેઠી હોય ને એના ખાલી જીભ ની માલે પાંચ નામ લેજે બા કાનિયા જોગીના શરીર ની માલપા દસ દુવાર જેમ કે જાગી જાય અને નાભી ની માલપા જે કુંડળી આવે એ કુંડળી ની માલપા ભગવતી ના નામ નું અવતરણ થાય અવતાર સડે એટલે જ્યાં 33 કરોડ રૂવાડા છે ને એ સમ 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 બેઠા થઈ જાય એમ નવરંગા માંડવાની માલપા ભગવતી મેલડી ના નામ નો કાનિયા જોગીને અવતાર સડ્યો કે ખમો બાપ મારી કાનિયા જોગીની મેલડી ને તને સાચી ખમા એટલે હાથ ની માલપા ડબલ જોડાની બધું ગતિ અને મામત છો બેગડો કે કોણ છો કે જે નવરંગો માંડવો નાખ્યો છે જે માંડવાની માલપા તું ઉભો છો આ શિયાવાડાના પદ ની માલપા એ એક નાના એવા ધૂળના ધણી લાની કાનિયા જોગીની હરમાર મેલડી દેવ સુભા કે માંગી લે મારા મામત છો બેગડા કે મારે કઈ નહી જોતું તું દેવ છો હા હું મેલડી દેવ છું બાપ તો આ મારી રોજાહાણી ઘોડી જાય મરી ગઈ છે એના પેટ ની માલપા હું છે ઈ તું કહી દે તો હું માનું બેલડી છું એટલે મામચ્છા આર્ય જે બે સિપાહીઓ હતા ને એમાંથી એકને ધોળકાના પાદર ની માલપા મોકલો જા ધોળકાની માલપાથી સમારને બોલાવી અને એ શિયાવાડાના પાદરમાં લઈ આવી કાનિયા જોગીના 33 કરોડ રૂવાડે મારી ભગવતી મેલડી નું અવતરણ છે અને ખમા 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 ના ત્રણ હાકલા કરી અને મારી ભગવા ઝંડા ની મેલડી કે સાંભળ બાપ આ જે તારી રોજાહણ ઘોડી છે એના પેટ ની માલપા કાળો બાવળો ઉશેરો કાળો બાવળો વસેરો સારે પગ ધોયેલા કપાળ ની માલપા જો પીપળાના પાન જેવું જો પાન હોય અને જગત ના શોક ની માલપા કદા બી આ વસેરી ના પડદા ની બહાર વસેરું લાય અને જગત ના શોક ની માલપા જો કાળો બાળો વસેરો સારે પગ ધોયેલા અને કપાળ ની માલપા પીપળાના પાન જેવું જો પાન હોય તો એવું માનજે હું ભગવાન ઝંડા ની મેલડી બોલી છી બાપ એ ધોળકો શહેર ની માલપા થી સમાર ને બોલાવે માંડવાની માલપા ઘોડીને શીરે છે સમારને બોલાવીને ઘોડીના પડદાની માલપા જે વસેરું હતું એ નવરંગા માંડવાની માલપા બહાર લાવ્યા પણ મારી મેલડીનું જ્યાં લખાઈ જાય ને હોલ હિન્દુસ્તાનની માલપા ખોટું ન પડે મેલડી કે જગતના શોકની માલપા મારું થાપેલું હોય ને એનું ઉથાપણ ન થાય અહીંયા મેલડી બેઠી છે ઓ સમજાવી દેવી વાત છે પટિયાર પરિવારનો એવો ભાવ હતો કે આજ અમારી માતા રાજસ્થાન એવું રાજુભાઈ બોલજો એટલે મને આમ મનથી એવું છે કે આનંદ જ કરાવો એટલે તમે તો જો કે મોટા બેઠા છે એ તો બધા સમજદાર વ્યક્તિ છે વડીલો જ્યાં બેઠા છે પણ આ જે નાના છોકરા છે બાળકો જે છે એને કદાચ ન ખબર પડે કે રાજુભાઈ શું બોલે છે પણ એને ક્યારેક તો એવું થાય ને કે ભાઈ રાવળજી અમારા ઘરે આવ્યા હતા માતાજીનો પાઠ ઉત્સવ હતો પ્રાણ પ્રતિષ્ઠા એની માલપા માતાજીની વાર્તા કરતા તઈ અમને કીધું હતું હું કીધું હતું કે કદાચ આજ આવડા પરિવાર પઢિયાર પરિવારે ભગવતી રાજસ્થાનના પાદરથી ઠેઠ મૂર્તિ લાવી અને ભગવતીની પ્રાણ પ્રતિષ્ઠા કરી મા ભગવતી મેલડીની આ મૂર્તિ બહેરી કદાચ આજ મકનસર ગામના આ ભાવિ ભક્તો જે માણસો રહેશે કાલે એમ કે કઈ મેલડી નથી આ દેવ નથી સાંભળો વાંકાનેર ના કદાચ અધિકારીઓ એમ કે આ જગ્યા રહી ને આ જગ્યા એ ગવર્મેન્ટ ની છે આ જગ્યા તમારે ખાલી કરી દેવી પડે એ સમજી લો નાની વાત છે મારો ભાવ છે એટલે કહો પણ તમારા હૃદયના ભાવ ક્યાંય ભગવતી આજ બેહી ગઈ નહીં હકનો કોળિયો ખાઈને માં અહીંયા બેઠી અમીનો ઓટકાર લીધો હૃદયના ભાવ છે જુગ જાય જુગનો પાયો ઉયો જાય તમારી પેઢી ઉયો જાય લખવું હોય તો લખી લે જુગ જાય જુગનો પાયો ઉયો જાય તમારી પેઢી ઉયો જાય
પણ આજ પઢિયારના આંગણાની માલપા અહીં મેલડી બેઠી છે. જગતના શોખની માલપા મેલડી કે મારું અહીંયા થાપેલું છે અને કદાચ કોઈ અહીંયા સાળો કરે. અને જગતના શોખની માલપા મકનસર ગામના આંગણાની માલપા આ જીભનો દોડવો ખેંચી અને જો આ તળિયાની માલપા પસાડી ન નાખે તે દી આ ભગવા ઝંડાની મેલડી ન કહેવાય. રાવળ દેવ સાહેબ તમે એવું ન માનતા કે રાજુભાઈ ને આજ શું ટાઈપ વધારે પડતું બોલવા માંડ્યા એવો કઈ મારો ભાવ નહીં. પણ એમ રાવળ સહી ને જેમ તમારા વાજીના કંડિયા નાક બેઠો એમ અમારા જોગીના કંડિયા ની માલપા મારી હવા વેચની કાળી નાંગણી મેલડી બેઠી છે. આજ મને ઠાકોરભાઈ ફોન કરે હું સીધો એનો ભાવ ક્યારે છે મને આલો. ઠાકોરભાઈ એમ કે રાજુભાઈ મેલડી નો પ્રોગ્રામ કરવો મેલડી ના નામ ઉપર એટલે મેં હાઈલાઈ લઈ એનું કારણ કે ઠાકોરભાઈ અવડી મોટી આ મારી એટલી ઉંમર ઠાકોરભાઈ ની એટલી ઉંમર કોઈ અમે ક્યાંય ભેગા નથી થયા. પણ ભરોસો આ તમારી જાય મેલડી બેઠી એનો અમને એટલે જગતના શોખની માલપા મારી ખુલ્લી છે. ને કોઈ એમ કે જગતના શોખની માલપા મેલડી ખોટી આ દેવ ખોટી જુગ જાય જુગનો પાયો વયો જાય તમારી પેઢીઓ વહી જાય પણ અહીંથી મેલડીનું નામ ન જાય એ મારી ખુલ્લી છે. ઈશિયાવાડાના પાતરની માલપા ભગવતી મેલડી કે સાંભળ બાપ કાળો બાવળો વશેરો સારે પગ ધોયેલા કપાળની માલપા પીપળાના પાન જેવું જો પાન હોય તો જ મારી મેલડીનું વેણ બાપ. એટલે નવરંગા માંડવાની માલપાથી એ ભગવતી મેલડીના માંડવાની માલપા ઘોડીના પડદાની બારે વશેરું લાવ્યા એટલે સારે પગ ધોયેલા પીપળાના પાન જેવું એમ કહેવાય કપાળની માલપા પાન અને કાળો બાવળો વશેરો એ નવરંગા માંડવાની માલપા મેલડી બેઠો કર્યો જોઈ લે કે હજી હું ન માનું તું મેલડી છે. આપણે તો જો કે તમે અહીંયા પઢિયાર પરિવારના આંગણે તમે વાદીના દીકરા છો તમે તો આખું જગત રખડ્યા અમારી જોગી ઘોડી હતી અમે જેમ રખડીએ કંડિયા લઈ એમ તમે આખો મલક જોયો છે. કદાચ આપણે શોખની માલપા ખેલ માંડીએ ઘણા એમ કે આ આ વસ્તુ વાદી ખોટી કરે એવું કહેવા વાળા હોય મારો આત્મા એવું કે એટલે એ મામદ છો બેગડો કે આ ખોટું છે આ મેલડી નથી બોલતી આ તો માણા બોલે છે. અને તેથી મારી ભગવાન ધંધાની મારી ભગવતી મેલડી બોલે છે કે સાંભળ બો જગતના શોખની માલપા તું ખેતર ખેડ જગતના શોખની માલપા વાડિયું ખેડ ડુંગર ખેડ પણ જગતના શોખની માલપા આજ તે હાથ નાખ્યો છે ને રાફડાની માલપા બાપ હાથ નાખ્યો મામચ્છા બેગડાને મારી ભગવતી મેલડી કહે છે કે આજ તે જે હાથ નાખ્યો ને ઈ યારુના રાફડાની માલપા બાપ નાખ્યો છે. જે ઘણા જગ્યાએ સાળા કર્યા છે પણ આ રાફડાની માલપા જે અત્યારે હાથ રાખ્યો છે ને એની માલપા તો મણિધર બેઠો છે બાપ. કે હવે જગતના શોખ છે માલપા આજ તું માંગને એ આજ હું મેલડી કરી દઉં. કે હું કહું એ તું મેલડી કરી દઈશ કે હા તો સાંભળી લે બાપ જો તું મને એમ કહેતી હોય આજ તું માંગી હું કરી દઉં તો આ મારી જે મર્યાદ આ મરી ગયેલી જે મારી ઘોડી છે ને એને તારી મેલડી હજીવન કરી દે. એટલે કાનિયા છોકીને આ ખોળિયાની માલપા ભગવતી મેલડીના ખમા ખમાના હાકલા કરે અને જગતના શોખની માલપા એ નવરંગા માંડવાની માલપા એ મારી ધૂળના ધડેમલાની જે મંડપ નાખ્યા ને આ જે ધૂળના ધડેમલા આજ મેલડી બેઠી ને એનું માધ્યમ ન જવા દેવા. તારી મેલડી હોય તો આ નવરંગા માંડવાની માલપા જે સમારે ઘોડી મારી મેં ભડાકો કરી એ ઘોડીને સજીવન કરી દે તો જગતમાં હું માનું હું આજ તારી મેલડી આ માંડવાની માલપા છે. કે સાંભળ બાપ જગતના શોખની માલપા કદાપિ મારી મેલડીનું નામ લે પારકા ગામનું પાદર હોય પારકા ગામનું એટલે કે આ મકનસર ગામનું આંગણું હોય આજ અને મને મારા ખોળી જ મેલડી રમતી હોય કદાચ ભૂવો કોઈ અહીં હોય પારકા ગામનું પાદર હોય મેલા મહાણ હોય તંત્ર મંત્ર હોય કોઈ જાદુગરા હોય કોઈ વિદ્યાવાળા હોય કોઈ મૂઠું સોચું ના માર નાખે એવા વાંઝા હોય અને ઈ ગામની માલપા કદાચ કોઈ ભૂવો ભગત સાસર લેવા જાય ને શોખની માલપા કોઈ કામણકારો કોઈ વિદ્યાવાળો કોઈ એમ કહેવાય કે વાંઝો કોઈ વ્રતિયો એ મૂઠે માથે એમ કહેવાય સોટનો ઘા કરે અને કદાચ શોખની માલપા સોંટાડી દે તો એને જગતમાં ઊભો કોણ કરે. પણ મારી ભગવાન ઝંડાની મેલડી કે કદાપી જગતના શોખની માલપા એ નના મીના બંધ બંધાઈ ગયા હોય મળા બેઠા કરું તો જગતના શોખની માલપા હું મેલડી કરી
લમા ભગવતી જગદંબા મેલડી નો ખમાનો ખમકારો થયો અને કાનિયા જોગી ના ખોળીએ મારી ભગવતી મેલડી રમે છે. ઈ અમીનો એમ કહેવાય માથે ભગવતી ખમાનો ખમકારો કરી અને ઘોડીની રોદાહણ ઘોડીની માથે ખાલી આમ હાથ ફેરવે ને કઈ નવરંગા માંડવાની માલપા મારી ભગવા ઝંડાની મેલડી જે મરેલ ઘોડી છે ને એને હજીવન કરે નવરંગા માંડવાની માલપા. મામચ્છો બેગડો કે હજી હું ન માનો આ હજી ખોટું છે. કારણ કે માણા કાક સત્ય જોતું હોય તો માણા ઘણા કોશિશ કરે પ્રયત્ન કરે એમ મામચ્છો બેગડો એનું ભગવતી મેલડી એની કસોટી કરતી હતી કે આ ક્યાં સુધી હાલે છે. એટલે મામચ્છો બેગડાને ભગવતી મેલડી કહે છે હજી માય હજી તારે હું જોઈ માંગી લે. અને તેથી મામચ્છો બેગડો કે હજી આ બધું ખોટું છે અને આ બધા જે માણસો છે આ રાવણ દેવ આ ભુવા આ ભક્તો આને બધા કાળા ગ્રહ ની જેલ ની માલપા ધોળકા ની માલપા લઈ લો જેલમાં પૂરો. હાથમાં અટકડ્યું પગમાં બેડ્યું અને આખી રાવણ સમાજ ની નવહરી નાદ ને એ ધોળકા ના મદ શોક ની માલપા નજર સામે જેલ ની માલપા કેદ કરે. ઈ જેલ ની માલપા હજારો ની સંખ્યામાં માણસો ભાવી ભક્તો ભુવા રાવળ બધાને જેલમાં પૂર્યા અને તેથી કાનિયા જોગી ની આંખની માલપા થી દડદડ દડદડ પાછા આંગુડા ની ધાર વહી જાય કે હે મા જગત ના શોક ની માલપા મેલડી કરતા માણા મોટો નીકળ્યો. હે જગત ના શોક ની માલપા ધર્મ કરતા માનવી મોટો નીકળ્યો. તારો નવરંગો માંડવો નાખ્યો તારા મૃત ની માલપા ફેર ન પડે માં પણ મારી ભગવતી આ જગત ના શોક ની માલપા છેડ ધોળકા ના મધ શોક ની માલપા લાવી અને આજ મારી મેલડી ના નામ નો 52 ગજ નો જે ધજાગરો શિયાવાડા ના પાદર ની માલપા જે સડાયો છે ને એ તારો ભગવો ઝંડો મેલડી નમી જાહે બાપ. કાનિયા જોકી ની આજ ની માલપા થી દડદડ આહુડા ની ધાર વહી જાય અને હજારો ની સંખ્યા ની માલપા જે જેલ ની માલપા માણા પૂર્યા છે ને એમાં હાથ વરહ નો એક નાનો એવો દીકરો બાપ. કાનિયા જોગી ની આંખ ની માલપા દડદડ આહુડા વહી જાય અને ધર્મ ની હામો ધા પોકાર કરે એટલે હાથ વરહ ના દીકરા ના ખોળીએ જેને ખબર નથી ધર્મ હું છે દેવ હું છે આ કઈ ખબર નથી એવો અણહમસુ જે દીકરો છે હાથ વરહ નો એના ખોળીએ મેલડી નો અવતાર સડે કે ખમા મારા કાનિયા જોગી મારી મેલડી ના નામ ની તને સાજી ખમા બા. કે કાનિયા આજ જગત ના શોક ની માલપા મારી મેલડી ની હમુ કોઈ લાગ્યા લાગ માંડે તો સાંભળ હવે તું માંગ અને એ જગત ના શોક ની માલપા જો કરતા પાછી પડું તેથી તો કાનિયા જોગી તારી હર મારી મેલડી ની બા. મામચ્છા બેકડાના રાજમાં મેલડી હું બોલું છું કે આજ તું માંગ અને ઈ માળતા જો પાછી પડું ને તેથી મારો જે ધૂળનો ધણીમલો જે મેલડી નો છે ને એને ખોદી અને ઊંડા કુવાની માલ પર નાખી દેજે હું તને મેલડી કૌશા છે. એટલે ભગવતી મેલડી હવા વેતરી નાંગણી બની કે કાની હવે તું માંગી ને મારા મનનું ધાર્યું હું મેલડી કરું. હે કે આજ તું માણા કે ને એમ હું મેલડી ન કરું બા પણ આજ મારા મન ની માલપા જે પૂજો છે ને એ આજ ધોળકા ના મત શોક ની માલપા હવા વેત ની નાંગણી બની અને મામચ્છા બેગડા ના રાજ ની માલપા ઘોડા હાડ માં એની ઘોડિયું ધૂણે રાજ માં એની રાણીયું ધૂણે એના નગર ની માલપા એની દાસીયું ધૂણે અને હું તો છે હાથ માળના જરૂખાની માથે ઈ મેળિયું ના જો કાંગરા નો ધોણે ધોળકા ના મત શોક ની માલપા તેથી તો મને મેલડી ને કોઈ માને નહીં બા. મામચ્છો બેગડો પોતાના રજવાડા ની માલપા જાય એટલે એમ કહેવાય ઘોડા હાર માં જાય તો ઘોડિયું ધોણે રાજ માં જાય તો રાણિયું ધોણે નગર માં જાય તો દાસ્યું ધોણે અને હાથ માં મેળી ના ઝરૂખડા ની માથે સડે ને ત્યાંના ગઢ ના કાંગરા ધોણે બા. ઈ કાંગરા ને પૂછે કોણ
છો એટલે કાંગરા એમ બોલે કાનિયા જોગી ની હરમારી મેલડી છું બાબા. અને એ ભગવાનજી ખમા ખમાના ખમકારા કરે કે માન મમચ્છા બેગડા માની જાશો કે હું મેલડી છું કે નહીં બાપ. આ ધોળકાના મચ્છોકરી મારી બાપ તો શિયાવાડાના પાદરમાં આવ્યો છો ને, પણ આજ તારા ધોળકાના મચ્છોકમાં હું મેલડી આવી છું બાપ આપણે લે. અને તેથી મારી ભગવાન ચંદ્રની મેલડી બોલે છે ખમણ બાપ. શિયાવાડાના પાદરમાં તે ન માન્યું, પણ આજ હું મેલડી ધોળકાના મચ્છોકમાં તારા રજવાડામાં તારા રાજમાં આવી છું. તારી ઘોડા હાડીમાં ઘોડી થોડે તું નો માન, રાણીઓ થોડે જાયશું થોડે, તારા ગઢના કાંકરા થોડે તોય તું નો માન. તારો એક નો એક કુંવર જે છે ને, તારો રજવાડા ની માલપા રાજા નો સંસાલક છેલ્લો ગાદી નો વારસ, હા હવા પર દી ઉગે તારા અલ્લાની આમ બાંગ પડે સમકી વા દી સડે સૂર્ય નારાયણ પોતાનું પ્રથમ કિરણ પાથરે. અને એવા ટાણે આ ધોળકાના મદ શોક ની માલપા તે મારી મેલડી દેવના તે મારી મેલડી ના સાળા કર્યા છે. સાંભળ બાપ, હવા પર દી ઉગે ભલે ઉગે ભાણ લગ તારા બ્રાહ્મણા મરણ જીવન લજમાય તારે કશે ઉગવું કુંવર આવો સૂરજ ઉગે. અને તારા એક ના એક કુંવર નો આ ધોળકાના મદ શોક ની માલપા હાથ ની મેળી ના માથડે જળુખડે એમ કેવા ખવા વેચી નાંગણી બની અને એના શ્રીજે ડગ દઉં અને હવા પર દી ઉગે અને જો એના નાના મીના બંધ ન બંધાવી દઉં ને તેથી તો હું ભગવાન ઝંડા ની મેળડી દેવું. ધોળકા વિરાટ નગરી શહેર માં એ ભલા મામજી શા બેગડા ના રાજ માં રાજ માં હાથ માળી ના મેડી ના જરૂખડા ની માથે પોતે હુતો છે હાથી પગાર ઢોલિયા માથે ત્રણ મણી ની તળાઈ નાખી. એનો જે ઓરડો છે એની ફરતા સિપાયો હાથની માલપા ડબલ જોડાની બંધું અને ફરતા સિપાયો એ રજવાડાની માલપા એ કુંવર ના ઈ ઓરડાની ફરતી સોકી કરે કે ક્યાંય સકલું ન જવું જોઈએ અંદર. પણ મારી ભગવતી પોતાના ઈ કુંવર એમ કેવા કે મામચ્છા બેગડા નો જે કુંવર હાથી પગા ઢોલિયા માથે જે હુતો છે રાતે 12 વાગ્યા ના સમયે અને એવા ટાણે હવા વેજલી નાંગણી બની અને મેલડી એની સાચી ની માથે બેહી ગઈ. ઈ કુંવર ની આંગળી નામ આંખ ઉગડી ને ભગવતી મેરડી હવા વેતની નાંગણી બની રીપિયા જેવડી ફણ માંડી અને જગતના શોક ની મલબા જીભના લબગારા કરે. ઓલાની આંખો ફાટે ત્યાં તો સાચી ની માથે અહીંયા લેલાટ માં માં ભગવતી મેરડી કરડે બા. અને મેરડી જેને કરડી જાય ને બાપ જગતના શોક ની મલબા આ તમને તો ખબર હોય કે યારું જેને કરડે યારું એનો જીવ બ્રહ્માંડ ની માલપા હાડા ત્રણ થી ફટી ફટી કદાચ તમારી જેવો કોઈક સાધક મળી જાય ઉતારી નાખે પાછો. ડોક્ટર જે નો કરી શકે એ તમે કરી શકો એની પાસે મને ખબર છે. તો જેને યારું કરડે જેને યારું કરડી જાય એનો જીવ બ્રહ્માંડ ની માલપા હાડા ત્રણ દિવસ ભટકે. પણ મારી ભગવાન જનાની મેલડી કે સાંભળ બાપ જેને હવા વેચી નાંગણી બની અને જેના શ્રી છે હું કરડું હાડા ત્રણ દી નહીં ત્રણ કલાક નહીં મેલડી કે ત્રીજું ડગલું ભરે ને તેથી મને ભગવાન જનાની મેલડી ને કોઈ ઓળખે નહીં બાપ. જો ત્રણ દી ની વાત એક બાજુ રહી ત્રણ કલાક નહીં પણ મેલડી કે મારો કરડ્યો હોય ને ત્રણ ઘડી નો જીવે ત્રણ ઘડી એમ હાથ માળના જરૂખડા ની માથે ભગવતી મેલડી હવા વેદની નાંગણી બની નાઈ લેલાટ માં ડામ માં ભગવતી કરણ માળે હાથી પગા ઢોલિયા ની માથે મામચ્છા બેગડા નો જે કુંવર હુતો છે નન્ના રામ રમાડી ગયો હવા પર દી ઉગ્યો ધોળકાના શેર ધોળકા વિરાટ નગરી ની માલપા હાહાકાર મસી ગયો કે મામચ્છા બેગડા નો જે એકલો એક કુંવર હતો ને રાતે 12 વાગ્યે આ લોક છોડે પરલોક ની મેલ પછી થઈ ગઈ. ધોળકા
ગાડી મારી પાસે હાહાકાર મચી ગયો કે ઓલા જે પૂર્યા છે મામચ્યા બેકડા મન ની મારી પાસે એમ કે ઓહો આ તો જગત ના શોક ની મારી પાસે મારું રાજ મારું રજવાડું બધા લૂંટાઈ ગયું બાપ કે ઓલા જે પૂર્યા છે એમાંથી આમાં એકાદા નું કામ છે એટલે પેલાનો રજવાડાનો એવો નિયમ હતો કે કદાચ ગુનેગાર હોય ને તો આ જે પગના નખ આવે નખ એની મારી પાસે લોઢાના ખીલા મારે ગુનેગાર હોય તો કે જા આ મારા જે કુંવર નું એમ કેવાય કે આજે જનાદો મારો કુંવર આ લોક છોડીને પરલોક ની માલિકા યોગ્ય છે ઓલા જે પૂર્યા છે એમાંથી દેખાતા નું કામ છે તમામ ને આજ હવા પોરતી ઉગે બપોર નો એમ સૂર્ય એમ કેવાય કે આજ સડે અને બપોર 12 વાગ્યા નો સમય બને ને ત્યાં ધોળકા ના મત છોક ની માલિકા બધાને ફાંસી સડાવી દે અહીંયા રાજા નો હુકમ ફાટે અને અહીંયા એમ કેવાય કે મમચ્છા બેગડા નો એકના એક કુંવર નો જનાદો નીકળે ધોળકાની મેન બજારમાં એમ કેવા કે એકના કુંવરનો જનાદો નીકળે અને હજારોની સંખ્યામાં આવી રાજાના કુંવરને એમ કેવા દફન વિધિ કરવા માટે લઈ જાય અને તઈ ઝાપાનો કિલ આપણે જાય જે મેલી આવે ને મેલી એને બધા એમ કે મેલી છે પણ મેલી નથી ઝાપાના કિલમાં ગાયું ના ગોંદરે જે બેઠી ની મેલડી છે પણ ઝાપાના કિલમાં હુલા બેઠી ગાયું ના ગોંદરે હું કામ બેઠી છે વાત હજી પાછલી રાતે આપણે કરશું પણ જા એ ગાયું નો ગોંદરો આવે અને મામચ્છા બેગડા નો જે કુંવર છે અને ત્યાં ઝાપાના કિલમાં ઉતારે જે આપણે મેલી કહીએ ને એ મેલી ની માથે હવા વેચની નાંગળી બની મેલડી લડવા મળી ગઈ મામચ્છા બેગડા ઓળખશો મને કે નાના કોણ છો તું કે હું ઈની મેલડી છું બાપ હે કે હું ઈની મેલડી કે હજી હું ન માનું તું મેલડી છો હવે તું કઈ રીતે માની મને કે કે જગતના શોકની માલપા આજ આવડો મારો એકનો એક કુંવર આ મારું ધોળકાનું વિરાટ નગરી અને આ ધોળકાનું મારું રજવાડું આજ રખડી પડ્યું છે અને આ મારે જો આવડા જનાદાની માલપા નનામીની માલપા જે મારો કુંવર હૂતો છે ને એ જો આજ આ ધાપાના કિલમાં જગાડી દે ને તો હું માનું જગતના શોકની માલપા તું મેલડી છો ઈ હવા વેતની નાંગળી બની અને પાછી લડવા મડી ખંભાળ મમચ્છા બેગડા જગતના શોકની માલપા જે હુકા લાગણા હોય હુકા લીલા હોય એ તો હુકા થઈ જાય પણ જો હુકા હોય લીલા કરી દે તો એ ભગવતી કરી દે બાપ ઈ હવા વેતની નાંગણી બની ધોળકાના મત શોકની માલપા ભગવતી લડે છે રીપિયા જોડી ફાણી માંડી ઝાપાના કિલમાં મયત પડ્યું છે મામચ્છા બેગડાના એકના એક કુંવર નું ભગવતી મેલડી કે સાંભળ તારા પીર જે મને મેલડી ને કદાચ તું ન માન પણ તારા પીર ને તો માન ને ક્યા તો તારા પીર ની હાથ હોડ મગાય હાથ ના ધોળકા આ આ આ ગાયું ના ગોંજરે આવડા ધોળકા ના મત છોક ની માલી પર હાથ હોડ લાવી અને તારા કુંવર ની માથે ઓઢાય હે કે તારા કુંવર ની માથે ઓઢાડ અને મારી મેલડી નું નામ લેખ હે ભગવા જનાની મેલડી હે ભગવા જનાની મેલડી જગત માં તું તાર તો અમે તરી આવું તણ ફેર નામ લર હાથ હોડ ઓઢાડ જગત ના શોક ની માલપા તારો આ એકનો એક કુંવર જે આ જનાદાની માલપા હૂતો છે અને ધોળકા ના મત શોક ની માલપા જો બેઠો ન કરી દઉં તેથી તો હું ભગવા જનાની મેલડી દેવ નહીં અને કુંવરના જનાદાની માથે ઓઢાડી અને મામચ્છો બેગડો પછી તો જીભે નામ લેશે કે હે માં મેલડી હવે જગતના શોકમાં તું લાજ રાખ તો જ રહે એટલે આકાશની માલપા જેમ આપણે દર્શો માહીની વીજળી થાય એમ વીજળી બની આકાશની માલપાથી ભગવતી મેલડી ઉતરી નનામીની માલપા જે એકના એક કુંવરનું જે મયત પડ્યું છે એની માલપા પ્રાણ પૂરી અને ધોળકાના મચ્છોકની માલપા ફડકાર કરીને મેલડી જગતના શોકની માલપા કે તો માનવી કોઈ જગતમાં મને માને
તો જગતના શોકની માલપા ગડાબી પારકા ગામના પાદરમાં કોઈ મયત પડ્યા હોય નનામીની માલપા અને મારી મેલડીનું નામ લે અને ગડાબી એમ કહેવાય કે મયતની જે ઠાઠડી નનામી બંધાણી હોય એ નનામીના એ શેડે ખાલી મારી મેલડીનું નામ લઈ અને પગનો અંગૂઠો ઉડાડે અને એ ખાટલીની માલપાથી તો મડા ન બેઠા કરી દઉં તેથી તો હું ભગવા જનાની મેલડી નહીં અને ધળકાના મદ શોકમાં મેલડી ભગવતી એમ કહેવાય મયત બેઠું કરે મડું બેઠું કરે અને અદભુત એમ કહેવાય માં ભગવતી જગદંબા મેલડી નો પરસો અને ઈ પરસાની માલપા 1000 માણા ને જેલની માલપા જે છોડાવે અને મડું બેઠું મેલડી બેઠું કરે ધોળકાના મચોકમાં મેલડી ની વાતમાં આજ પઢિયારના આંગણે મેલડી ની પ્રાણ પ્રતિષ્ઠા હોય અને વાતમાં આવું ટાણું હોય આવું મોડું બેઠું કરે મેલડી એવો સમય હોય અને આજ પઢિયારના કળ ભાગલે જે મેલડીના આંગણામાં હું તમે બેઠા છે એ મેલડી આજ મારી નાજ અને આજ મને રાવણને એક ખમાનો ખમકારો કરીને જો આંગણાની માલપા ખમા નો કે તેથી તો પઢિયારના કળ ભાગલાની મેલડી દેવ નો પટિયારના આંગણે મકનસર ગામના ઓરડાની માલપા રહમિયાના પાદરથી માં ભગવતી જેના ગઢિયા લાવેલા અહીંયા મેલડી જેના ગઢિયા લાવેલા એવી રાજસ્થાનની માલપાથી મેલડીની મૂર્તિ લાવી અને અહીંયા બિહારી છે માં ભગવતીની પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ અને ઈ આજ પટિયારના કળ ભાગલાની મેલડી અહીંયા ખમાનો ખમકારો કરવા રાજુભાઈ રાવલની મેલડીની વાર્તાની માલપા આવે છે તો મારો એટલો તમને નમ્ર વિનંતી છે તમે વાજીના દીકરા છો હું ભેખનો દીકરો છું પણ જો ભગવતીનો કોઈને ખોડિયાનો ભાવ હોય કોઈને મેલડીનો કોઈને મોમાઈનો કોઈને કાળકાનો કોઈને ગાતરાઈનો અને આજ કોઈને મારી ભગવા ઝંડાની મેલડી મારી રહેમિયાના ટોડાવાળી મેલડી જો કોઈના કુળમાં પૂજાય ધોળકાના મચોકમાં ભગવતી મેલડી મયત મડું બેઠું કરે વાતમાં આવું ટાણું હોય અને માં ભગવતીની મેલડીની વાત ચાલતી હોય અને એટલા બધા અહીંયા ભાઈ ભક્તો બેઠા કદાચ કોઈના કુળમાં મેલડી પૂંજાતી હોય જ્યાં બેઠા એના એક એક હાકલો ન કરે તો એના કુળની માલપા એની ભગવતી દેવ ન હોય મળતા બેઠા કયા મહાન માં મળતા બેઠા કયા મહાન માં મળતા બેઠા કયા મહાન આવી 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 બા એ મારી રહમિયાના ટોડાજી એ મારી ભગવાન જનાની મારી બેલડી આવી બા ભગવતી આ જે પટિયારના આંગણામાં હું તમે બેઠા છે એ મેલડીનું તમને વાયક મળ્યું હોય એના વાયકને માન દઈ અને તમારી મેલડી ભગવતી સામુંડા કોઈને એમ કહેવાય ગાતરાળ પૂજાય કોઈને કાળક્યા પૂજાય એ ભગવતી અને મારી માટલના ધરાવાળી કોઈના આંગણાની માલપા ખોડિયાર પૂજાય અને એ ભગવતીનું બાનું લઈને અને અહીંયા તમારી દેવનો તમને વિશ્વા હોય મનની માલપા વિશ્વા હોય અને તમારી દેવનો જો એક એક હાકલો ન આવે તેથી તો મારી ગળ થરાની એ મારી માટલ વાળી ગાંડી ખોડિયા ન કહેવાય બા માટલ વાળી કોઈને દાંતણિયા ધરાવાળી કોઈને રાજપરા વાળી
અને કદાચ જગતના શોકની માલપા મારી રાઠોડના કળ ભાગલે મેલડી બેઠી હોય અને આજ મકનસર ગામના આંગણે જો મેલડીને ત્રીજો હાથ પાડું અને દુનિયાની માલપા તો દાટી રહે તેથી તો આજ મારી ભગવાન જનાની મેલડી નો ભગવાન માયા ખૂબ ઘમાયા ધોબા જારા ધડનારા